સર્વે હરિભક્તોને જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે ઋષિ પંચમીની કથા સાંભળશું. ઋષિ પંચમીનું વ્રત શા માટે કરવામાં આવે છે અને આ વ્રત ના કરે તો શું થાય? આવો સાંભળીએ. પહેલા સત્યયુગમાં સ્પેન્જિત નામનો રાજા વિદર્ભ દેશમાં રાજ્ય કરતો હતો. તે રાજા સત્યવાદી હતો અને ધર્મપ્રાયણ હતો, તેમજ તેના રાજ્યમાં સર્વ પ્રજા પણ ધર્મપ્રાયણ હતી. તેના રાજ્યમાં એક સુમિત્ર નામનો વિપ્ર રહેતો હતો. તે બ્રાહ્મણ ખેતીનું કામ કરીને પોતાની આજીવિકા ચલાવતો હતો અને તે પણ ધર્મવાળો હતો. પરંતુ તેની પત્ની જયશ્રીએ એક સમયે રજસ્વલા ધર્મનું પાલન કરેલ નહીં અને ઘરમાં રસોઈ આદિકનું કામ કરતી હતી, રસોઈ કરીને પોતાના પતિને જમાડતી હતી. તેને એક પુત્ર હતો, તેનું નામ સુમતી હતું. પુત્રવધૂનું નામ ચંદ્રાવતી હતું. તેના માતા પિતા સુમિત્ર અને જયશ્રી બંને મૃત્યુ પામીને રજસ્વલા નહીં પાડવાના પાપથી પુત્રને ત્યાં જ જન્મ પામ્યા. સુમિત્ર સુમતીની ગાયનો પુત્ર ગોધલો થયો અને માતા કુતરી થઈ ગોધલો મોટો થયો ત્યારે તેને નાથ નાખીને ખેતીના કામમાં ચાલતો કર્યો. આખો દિવસ ખેડે, એક દિવસ કામ વધારે હોવાથી સવારથી સાંજ સુધી શાંતિમાં ખેડ્યો. ખાવા પાણ ન નાખ્યું, પાણી પણ ન પાયું. સાંજે હાંતી છોડીને ઘેર આવ્યો અને ગમાણમાં ચારો તો નાખ્યો, પણ મોઢાનો મોહો છોડવાનો ઉતાવળમાં ભૂલી ગયો અને વાળું પાણી કરીને સૂઈ ગયો. તે જ દિવસે સવારમાં પોતાની પત્નીને કહેલ કે આજે આપણા પિતાની મરણતિથિ છે, તો શ્રાદ્ધ નાખવા માટે સારી રસોઈ બનાવીને બ્રાહ્મણોને જમાડજે, એમ કહીને પોતે ખેતરે ગયો અને વાંસેથી પત્નીએ દૂધપાક આદિક ઉત્તમ રસોઈ કરીને તૈયાર કરી અને પોતે બીજા કામમાં પરોવાયેલી હશે તેવામાં બારણામાં જ પેલી કૂતરી બેઠેલી તેણે ઉપરથી સર્પની લાળ દૂધપાકમાં પડતા દેખી તેથી વિચાર થયો જે આ મારા પતિદેવના નિમિત્તે બ્રહ્મભોજનને માટે રસોઈ કરી છે અને આ સર્પની લાળ પડી છે તેની વહુને ખબર નથી અને જો બ્રાહ્મણો જમશે તો તરત મરણ પામશે, તો એક તો પૂર્વના પાપથી આ દુઃખ ભોગવીએ છીએ અને વળી બ્રાહ્મણો માર્યાનું પાપ લાગશે તો હૂટીશું ક્યારે, માટે રસોઈને અબડાવી નાખું, એમ જાણીને છાની માની ત્યાં જઈને દરેક રસોઈના વાસણોમાં પૂંછડું પણ વગેરે બોડીને બગાડી નાખ્યું. તેને ચંદ્રાવતીએ જોયું એટલે તેને ક્રોધ ચડ્યો અને બોલી કે આ રાંડ કૂતરીએ બધી રસોઈ બગાડી દીધી, માટે રાંડને માર મારું, એમ વિચારીને મોટું સાંબેલું ઉપાડીને પાછળ દોડીને ખૂબ મારીને કેડ્ય ભાંગી નાખી. કૂતરી તો વહુ 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 એમ રાડ્યો પાડવા લાગી, પણ વહુ તો સાંભળે જ શાની. સાંજે પતિ પત્ની બંને ખાઈ પીને સૂઈ ગયા ત્યારે કૂતરી ભાંડો ઢસડતી ઢસડતી બળદ પાસે ગઈને કહેવા લાગી કે આજે તો વહુએ મારી મારીને મારી કેડ્ય ભાંગી નાખી છે, તેથી બહુ પીડા થાય છે. વળી રોજ તો એઠું જૂઠું ખાવા આપે, આજે તો ખાવાય ન દીધું. ત્યારે બળદે પૂછ્યું કે એનું કારણ શું? ત્યારે કૂતરીએ પૂર્વ જન્મનું વૃત્તાંત કહી સંભળાવ્યું. બળદે કહ્યું કે અરે રાંડ, તારા પાપથી હું પણ દુઃખી થઈ ગયો, મને પણ આજે કાંઈ ખાવા નથી મળ્યું. આ ગમાણમાં ચાર તો નાખી છે, પણ ભૂલથી ઉતાવળમાં મોહો કાઢવો ભૂલી ગયો છે, એટલે શું થાય? હું પણ ભૂખ્યો તરસ્યો બાધો છું અને આખો દિવસ કામની સાથે માર ખાઈ ખાઈને થાકી ગયો છું. આ વૃત્તાંત બધું ખાટલા ઉપર સુતેલા સુમતીએ સાંભળ્યું. પછી સર્વે પોતાની પત્નીને કહી સંભળાવ્યું અને તે બંને પોતાના માતા પિતા જાણીને તેને ભોજન પાન કરાવ્યું અને તેની સેવા કરી અને પોતાની પત્નીને પણ સારી સંભાળ રાખવાની ભલામણ કરીને સુમતી વનમાં ગયો. ત્યાં એક સર્વત્યા નામના મહર્ષિને મળ્યા. તેને બે હાથ જોડીને પગે લાગીને પૂછ્યું કે મારા માં બાપ આવી બળદ તથા કૂતરીની નીચ યોનિને કયા કારણથી પામ્યા છે?
તે આપ કહો અને તેનો ઉદ્ધાર કઈ રીતે થાય તે પણ કહો. ત્યારે તે ઋષિએ પોતાના હૃદયમાં ધ્યાન ધરી વિચારીને કહ્યું કે પૂર્વ જન્મમાં તારી માતાએ રજસ્વલાના ધર્મનું પાલન કરેલું નથી અને ઘરનું કામકાજ રસોઈ વગેરે કરેલ છે, તેથી તે કૂતરી થયેલી છે અને તેના હાથનું અશુદ્ધ અન્ન ખાધું છે. તેથી તારા પિતા બળદની યોનિને પામ્યા છે, તો હવે તેના ઉદ્ધાર માટે પત્ની સહિત તું ઋષિ પંચમીનું વ્રત કરજે અને તે દિવસે વસિષ્ઠાદિક સાત ઋષિઓને ષોડશોપચારથી પૂજન કરીને જમાડજે અને તમો બંને જણા ઉપવાસ અથવા ફળાહાર કરજો અને અંતે ઉદ્યાપન કરજો અને તેનું પુણ્ય તારા માતા પિતાને અર્પણ કરો, એટલે તેનો ઉદ્ધાર થશે. કારણ કે રજસ્વલા સ્ત્રીને અતિશય અપવિત્ર કહેલી છે. તેનું કારણ એ છે કે પહેલા ઇન્દ્રે વૃત્રાસુરનો વધ કર્યો, તેથી બ્રહ્મહત્યાનો દોષ લાગ્યો. તેણે કરીને અતિ કાળો થઈ ગયો અને અતિશય દુઃખ પામવા લાગ્યો, એટલે બ્રહ્માને શરણે ગયો અને સર્વે વૃત્તાંત કહ્યું. ત્યારે બ્રહ્માએ તેને ઠપકો દઈને તે બ્રહ્મ હત્યાના વિભાગ કરીને કોઈકને આપી દેવા કહ્યું. ત્યારે તે ઇન્દ્રે જળને પૂછ્યું કે મને બ્રહ્મ હત્યા વળગી છે, તો તેના ચાર વિભાગ કર્યા છે, તેમાં એક ભાગ તમો લ્યો. ત્યારે જલદેવે કહ્યું કે અમારામાં કાંઈ પણ અપવિત્ર વસ્તુ ધ્રુવે તો પણ અમને પાપ ન લાગે અને સદા શુદ્ધ જ રહીએ એવું વરદાન આપો તો ભાગ લઈએ. ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહ્યું. ત્યારે એક ભાગ જળને આપ્યો. પછી પૃથ્વીને કહ્યું કે એક ભાગ તમે લ્યો તો મને શાંતિ થાય. ત્યારે પૃથ્વીએ કહ્યું કે અમને કાંઈ પણ ગમે તે રીતે ખોદે માટી ઉપાડી જાય તો પણ પાછી પુરાઈ જાઉં એવું વરદાન આપો તો ભાગ લઉં. ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહીને એક ભાગ આપ્યો. ત્યાર પછી સ્ત્રીઓને પૂછ્યું કે એક ભાગ તમે લ્યો. ત્યારે તેઓએ કહ્યું કે અમને ગર્ભ હોવા છતાં પણ હંમેશા કામની ઈચ્છા રહ્યા કરે એવું વરદાન આપો તો ભાગ લઈએ. ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહીને એક ભાગ સ્ત્રીઓને આપ્યો. ત્યાર પછી ઇન્દ્રે વૃક્ષોને પૂછ્યું કે તમો એક ભાગ લેશો. ત્યારે વૃક્ષોએ કહ્યું કે અમોને કોઈ પણ કાપે તો પણ પાછા મોરી આવીએ એવું વરદાન આપો તો ભાગ લઈએ. ત્યારે ઇન્દ્રે તથાસ્તુ કહ્યું. ત્યાર પછી ઇન્દ્ર અતિ શુદ્ધ અને દુઃખ મુક્ત થયો. ત્યારથી કરીને જળમાં સેવાળ રૂપે, પૃથ્વીમાં ખાર રૂપે, વૃક્ષમાં કાળા રસ રૂપે અને સ્ત્રીઓમાં રજ રૂપે દેખાય છે. તેથી સ્ત્રીને માસે મારો રજ રૂપે તે બ્રહ્મ હત્યાનો ભાગ જોવામાં આવે છે. તેથી સ્ત્રીને પહેલે દિવસે ચાંડાલી, બીજે દિવસે બ્રહ્મ હત્યારી, ત્રીજે દિવસે ધોબણના સમાન અપવિત્ર કરેલી છે અને ચોથે દિવસે વસ્ત્ર સહિત સ્નાન કરવાથી શુદ્ધ થાય છે. માટે સ્ત્રીઓએ પોતાનું રજસ્વલાપણું ગુપ્ત નહીં રાખતા પાલન કરવું જ જોઈએ અને તેમાં પણ ક્યારેક અજાણમાં કોઈ મનુષ્યને વસ્ત્ર કે પાત્રાદિકને અડકી જવાયું હોય તો તેના નિવારણ માટે ઋષિ પંચમીનું વ્રત અવશ્ય કરવું જ જોઈએ. તે વાતને સાંભળીને ઋષિને પગે લાગીને તે સુમતી ઘેર આવ્યો. સર્વે વૃત્તાંત પોતાની પત્નીને કહ્યું અને બંને જણાએ તે વ્રત કરીને તેનું પુણ્ય પોતાના માતા પિતાને આપી પગે લાગીને અપરાધની ક્ષમા માગી, એટલે તે બળદ અને કૂતરીનો દેહ પડી ગયો અને વિમાનમાં બેસીને સ્વર્ગને પામ્યા. માટે દાહ્યાજનોએ તે વ્રત અતિશ્રદ્ધાથી કરવું જ જોઈએ અને તે જ વ્રત જો ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસન્નતાની સાથે કર્યું હોય તો તે દેહને અંતે ભગવાનના ધામને અવશ્ય પામે છે, એમાં લેશમાત્ર સંશય નથી.